नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में तमारू हार्दिक स्वागत छे। तो धोरण सात विषय इंग्लिश यूनिट थ्री टुडे कम्स एवरी डे एटले के टुडे एटले के आज, कम्स एटले के आवे छे, एवरी डे एटले के दररोज एटले के आज दररोज आवे छे। तो एक्टिविटी वन ए पोएम छे, ए आपणे जोईए। My dog listens to me when I talk. My dog એટલે કે મારો કૂતરો listens to me એટલે કે મને સાંભળે છે. When I talk જ્યારે હું બોલું છું. મારો કૂતરો મને સાંભળે છે જ્યારે હું બોલું છું ત્યારે. He goes with me for a walk. He goes એટલે કે તે આવે છે મારી સાથે ચાલવા માટે. આવે છે વોક એટલે ચાલવા, ચાલવું. થર્ડ લાઇન, વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ, કે જ્યારે હું સૂઉં છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડૂ, એવરીથિંગ એટલે કે બધું જ, કે તે બધું કરે છે કે જે હું કરું છું તે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો, એટલે કે તેની પાસે આંખો છે કે જે હંમેશા જુએ છે બધું. હી નોઝ એવરીથિંગ આઈ નો, હી નોઝ એટલે કે તે જાણે છે, એવરીથિંગ એટલે કે બધું જ, આઈ નો એટલે કે જે હું જાણું છું તે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ, એટલે કે જ્યારે હું બોલું છું ત્યારે તે હંમેશા સાંભળે છે એટલે કે મગજમાં લે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ, એટલે કે તે મને આપે છે શું, તો ધ થિંગ્સ એટલે કે વસ્તુઓ. હી ફાઇન્ડ્સ એટલે કે જે તેને મળે છે તે વસ્તુઓ બધી મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ, વેન અધર પીપલ એટલે કે જ્યારે, વેન એટલે જ્યારે, અધર એટલે બીજા, પીપલ એટલે કે માણસો, જ્યારે બીજા માણસો સે એટલે કે કહે છે આઈ એમ બેડ એટલે કે હું ખરાબ છું, જ્યારે બીજા માણસો કહે છે કે હું ખરાબ છું. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ, કે તેનું માથું નમાવી દે છે, હેંગ્સ એટલે કે નીચું નમાવી દે છે, એન્ડ લુક્સ સો સેડ એટલે કે તે ખૂબ ઉદાસ દેખાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ, કે તે મને લાડ લડાવે છે અને મારા હાથ, હેન્ડ એટલે કે હાથ, લિક્સ એટલે કે ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, અને ટેલ્સ એટલે કે મને કહે છે શું, તો કે હી કેન અન્ડરસ્ટેન્ડ એટલે કે તે સમજે છે, તે બધું સમજે છે, સમજી શકે છે. તો હવે આપણે એક્ટિવિટી ટુ જોઈએ કે જે ડાયલોગ છે. તો એમાં ચિમનલાલ ઇઝ અ ડોક્ટર, ચિમનલાલ એ ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ, તો જેઠાલાલ અને પેથાલાલ છે એ તેના પાડોશીઓ છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી, તો ડિસ્પેન્સરી એટલે કે દવાખાનું, તો ધે આર એટલે કે તે લોકો ક્યાં છે, તો કે ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ, એટલે કે ચિમનલાલ તેઓને સલાહ આપી રહ્યા છે, ચિમનલાલ. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝિસ, જેઠાલાલ કસરતો કરવાનું ચાલુ કરી દો. પછી જેઠાલાલ કહે છે બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી, પણ ડોક્ટર હું સવારે વહેલો ઉઠી શકતો નથી. ગેટ અપ એટલે ઉઠવું, અર્લી એટલે કે વહેલા, કે હું વહેલા ઉઠી શકતો નથી. તો ચિમનલાલ કહે છે યુ કેન ડૂ એક્સરસાઇઝીસ એની ટાઈમ, એટલે કે તમે કસરતો ગમે તે સમયે કરી શકો છો, એની ટાઈમ એટલે કે ગમે તે સમયે. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ, એટલે કે દોરડા કૂદવા અને ચાલવું એ તમારા માટે સારું છે. પછી જેઠાલાલ કહે છે વોકિંગ
आई विल गो फॉर अ वॉक, के चालवू, हाँ हूँ चालवा माटे जईश। पछी पेथालाल के छे आई विल जॉइन यू, पेथालाल जेठालाल ने कहे छे के हूँ तमारी साथे जोड़ाईश। पछी चीमनलाल के छे देट्स फेंटास्टिक पेथालाल, એટલે કે તે ઉત્તમ છે પેથાલાલ, યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ, એટલે કે તમે તેની સાથે જોડાઈ શકો છો, કે દરરોજના દરરોજ ચાલવા માટે જોડાઈ શકો છો, બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી, એટલે કે તમે તેને તેની સાથે ચા પીવામાં જોડાશો નહીં, ચા લઈ શકશો નહીં। પેથાલાલ કે છે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો, એટલે કે ડૉક્ટર કે ચા એ નુકસાનકારક નથી અને તમે જાણો છો કે હાનિકારક નથી અને તમે જાણો છો। ચીમનલાલ કે છે ચીમનલાલ કે છે પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ સુગર। તો હજી આ ચીમનલાલ એમ બોલે છે કે પેથાલાલ તમે ચા લઈ શકો છો પણ તમે ચા ખાંડ સાથે લઈ શકતા નથી, એટલે કે ખાંડવાળી ચા નથી પી શકતા, બરાબર। પછી પેથાલાલ કહે છે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક, એટલે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું, એટલે કે ખાંડવાળું દૂધ પી શકું એમ। ચીમનલાલ કહે છે નો સુગર એટ ઓલ, કે તમે ખાંડ તો જરા પણ નહીં। આફ્ટર અ વીક, પછી અઠવાડિયા પછી, જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી। તો અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ અને તેઓના જે મિત્ર છે મિસ્ટર ચૌધરી એની સોસાયટીની પાસે એક જે બગીચો છે ત્યાં હોય છે। પછી મિસ્ટર ચૌધરી કહે છે વોટ અ સરપ્રાઈઝ, એટલે કે શું આશ્ચર્ય છે, ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક, એટલે કે હજી તો ખાલી ફક્ત સવારના 7:30 જ વાગ્યા છે અને જેઠાલાલ એ ચાલવા માટે બહાર નીકળી ગયા। તો જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે, એટલે કે ચૌધરી સાહેબ ખાલી આજે જ નહીં, નોટ ઓનલી ટુડે, ટુડે એટલે કે આજ, નોટ ઓનલી એટલે કે ફક્ત આજે જ નહીં એમ। તો જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ, તો જેઠાલાલ એ દરરોજ સવારે ચાલવા જાય છે, વોક એટલે ચાલવા જવું, એવરી મોર્નિંગ એટલે કે દરરોજ સવારે। મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ યુ વેર નોટ હિયર યસ્ટરડે, એટલે કે દરરોજ સવારે તમે તો અહીંયા ગઈકાલે નહોતા। જેઠાલાલ કહે છે યસ્ટરડે આઈ ગોટ અ પ્લેટ, તો કે હા ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો, તો અહીંયા હવે આજે 3-4 લાઈન છે એ ભૂતકાળની આવશે, યસ્ટરડે એટલે, તો તમે આમાં બધા ભૂતકાળના રૂપો જોઈ શકશો। અત્યાર સુધી આ ડાયલોગ હતો એ વર્તમાનકાળમાં હતો પણ હવે આ ગઈકાલની વાત કરે છે એટલે આ ભૂતકાળની લાઈનો છે, 4-5 લાઈન। તો એમાં આપણે જોઈએ તો ગેટઅપનું ગોટઅપ થઈ ગયું, બરાબર। ચિન્નેક્સ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે, કમનું કેમ થઈ ગયું જોયું, બટ આઈ કેમ એટલે કે પણ હું આવ્યો હતો, હિયર એટલે અહીંયા, ફોર અ વોક એટલે કે ચાલવા માટે આવ્યો હતો, ધ ડે બિફોર યસ્ટરડે એટલે કે ગઈકાલની પહેલાંનો દિવસ એટલે કે પરમ દિવસ આપણે ગુજરાતીમાં। પછી એંગ્રીલી કૌંસમાં લખ્યું છે, એંગ્રીલી એટલે કે ગુસ્સાથી કહે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક ડ હિયર, એટલે આ જો ઈડી લાગ્યું ભૂતકાળનું રૂપ, વોક ડ હિયર એટલે કે જેઠાલાલ અહીંયા ચાલતા હતા, ઇઝ વોકિંગ હિયર ચાલુ વર્તમાનકાળ છે, એટલે કે ઇઝ પ્લસ આઈન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, એટલે કે અત્યારે ચાલી રહ્યા છે અહીંયા, હિયર એટલે અહીંયા ચાલી રહ્યા છે, એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, અને જેઠાલાલ આ ભવિષ્યકાળનું વાક્ય છે કે વિલ વોક હિયર ટુમોરો એટલે કે આવતીકાલે પણ અહીંયા ચાલશે, નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ, કે ખાલી ગઈ આવતીકાલ જ નહીં, ટુમોરો એટલે કે ખાલી આવતીકાલ જ નહીં, ધ નેક્સ્ટ ડે એટલે કે એના પછીનો દિવસ, એન્ડ ધ નેક્સ્ટ અને પછી, પછી આગળ બોલતા હતા ત્યાં મિસ્ટર ચૌધરી કહે છે
ओहो जेठालाल वॉक्स इन द मॉर्निंग। इके ओहो जेठालाल सवारे चाले छे। पेठालाल सॉरी पेथालाल ड्रिंक्स टी विदाउट सुगर, એટલે કે પેથાલાલ એ ચા પીવે છે એ પણ ખાંડ વગરની, એમ કે ઓહો જેઠાલાલ સવારે ચાલે છે, પેથાલાલ ખાંડ વગરની ચા પીવે છે, ચિમનલાલ કા જાદુ, કે આ ચિમનલાલનો જાદુ થઈ ગયો કે આ જેઠાલાલને પેથાલાલ બે આની વાતો માનવા માંડ્યા એમ। પછી પેથાલાલ કે છે ઇન અ બેડ મૂડ, એટલે કે ખરાબ મિજાજમાં, ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી, એટલે કે ચૌધરી સાહેબ ખાલી ચા જ નહીં, ઓનલી એટલે કે ફક્ત, નોટ એટલે કે નહીં, ટી એટલે ચા, કે ફક્ત ચા જ નહીં। યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર, એટલે કે ગઈકાલે મેં લીંબુવાળી ચા પીધી હતી, લેમન ટી એટલે લીંબુવાળી ચા પીધી હતી, વિધાઉટ માય ફેવરિટ સુગર એટલે કે મારી પ્રિય ખાંડ વગર મેં આ ચા પીધી હતી લીંબુવાળી। આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઈટ એનીથિંગ વિથ સુગર, એટલે કે મને એવું લાગે છે કે હું ડ્રિંક એટલે કે પીવું અને ઓર એટલે અથવા ઈટ એટલે કે ખાવું, મને એવું લાગે છે કે હું કંઈ પણ ખાઈશ અથવા પીશ નહીં, એનીથિંગ એટલે કે કંઈ પણ, વિથ સુગર એટલે કે જે ખાંડવાળું હશે એ કંઈ પણ ખાઈશ નહીં અને પીશ નહીં, મને એવું લાગે છે કે હું ખાંડવાળું કાંઈ ખાઈશ નહીં અને પીશ નહીં। પછી મિસ્ટર ચૌધરી કહે છે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ આઈ વિલ જોઈન યુ, તો કે હા તો હું તમને તમારી સાથે જોડાઈશ એમ। વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક, એટલે કે આપણે તમારી જે આ સ્પેશિયલ ચા છે અને સવારનું જે વોકિંગ એટલે કે સવારનું જે ચાલવાનું છે એ આપણે એન્જોય કરશું, એટલે કે આપણે એનો આનંદ માણીશું। તો બસ આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જ અભ્યાસ કર્યો, હવે વધુ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।